સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો પેટ્રોલની ડીઝલની કિંમતમાં જ્યારે ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે પેટ્રોલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 18 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની સાથે સાથે ડીઝલની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નરમીના પરિણામ સ્વરૂપે તેલની માંગ પણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં મુખ્ય તેલ ઉત્પાદકો દ્વારા તેલના પુરવઠાને વધારવાથી કિંમતો ઉપર દબાણ આવ્યું છે. છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ડ ક્રૂડની કિંમતમાં $14નો ઘટાડો થયો છે. અમેરિકી એજન્સી TIAના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ત્યાં તેલનું ઉત્પાદન ગયા સપ્તાહમાં 3.16 લાખ બેરલ દરરોજથી વધીને $113.46 લાખ પ્રતિ દિવસ થઈ ગઈ છે. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઈ છે. 4 ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સૂચના અપાઈ હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઈ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો 4 મહિનાની ઊંચી સપાટીથી 11% સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોના ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓએ સૂચના આપી છે. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા 16 દિવસથી કિંમતોમાં ઘટાડો થતા તેની અસર જોવા મળી શકે છે. ભાવ વધારાને લઈને સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ હતી. 4 ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 91.34 સુધી પહોંચી હતી. ત્યારબાદથી ઘટાડો થઈ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જોવા મળી રહી છે. તમામ શહેરો માટે કેટલા કોડ અપાયા છે જેના આધાર પર શહેરોમાં કિંમત જાણી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. આયાત આડે મુખ્ય પરિબળો પૈકીના એક તરીકે ગણાતા ક્રૂડ ઓઇલમાં કિંમતો સ્થિર દેખાઈ રહી નથી. જોકે સાઉદી પ્રધાન દ્વારા ભારતની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાતરી આપવામાં આવ્યા બાદ ક્રૂડમાં સ્થિરતા આવી શકે છે. ઈરાનના ક્રૂડ નિકાસ ઉપર અમેરિકી પ્રતિબંધો અમલી બન્યા હોવા છતાં ભારત સહિતના 8 દેશોને અમેરિકાએ રાહત આપી છે. છેલ્લા 3 સપ્તાહના ગાળામાં જ રૂપિયામાં ક્રૂડની કિંમતમાં ઉતાર ચઢાવની સ્થિતિ વચ્ચે ફેરફાર જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં ડોલર સામે રૂપિયામાં 150 પૈસાની રિકવરી થઈ ચૂકી છે. સ્થાનિક મોરચે આ વર્ષના પ્રથમ 6 મહિનાના ગાળા દરમિયાન ફિસ્કલ ડેફિસિટનો આંકડો ગયા વર્ષે આ જ ગાળામાં 51% સરખામણીમાં બજેટ અંદાજે પૈકી 95.3% સુધી પહોંચી ગયો છે. વર્ષ 2019માં ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ GDPના 3.3%ની આસપાસ છે. રૂપિયામાં ઉથલપાથલને રોકવા અને રૂપિયાને મજબૂત બનાવવાના હેતુસર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સક્રિય રીતે દરમિયાનગીરી કરવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં વિદેશી હુંડિયામણનો આંકડો $411 અબજ હતો, જે ઝડપથી ઘટ્યો છે. આ આંકડો $70 અબજ સુધી ઘટીને $394.50 અબજ રહ્યો છે. આવી જ રીતે FII અને સ્થાનિક મૂડી રોકાણો દ્વારા ઇક્વિટી અને ડેપ્ટ માર્કેટમાંથી ફંડની રકમ ઉપાડી લીધી છે, જે દર્શાવે છે કે FPIને ભારતીય માર્કેટમાં રોકાણ કરવામાં હાલમાં વિશ્વાસ દેખાઈ રહ્યો નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલાની સુનાવણી ટાળી દેવા આવ્યા બાદ હવે લઈને નિવેદબાજીનો દોર તીવ્ર થઈ ગયો છે. એક બાજુ સંસદમાં દ્વારા દિલ્હીમાં ધર્મદેશ કાર્યક્રમ યોજીને મોદી સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રામ મંદિરના નિર્માણ પર દિલ્હીથી લઈને લખનૌ સુધી નિવેદબાજીનો દોર તીવ્ર થઈ ગયો છે. દિલ્હીમાં શનિવારના દિવસે હજારોની સંખ્યામાં સંત રામ મંદિરના નિર્માણ માટે ચર્ચા કરવા એકત્રિત થયા હતા. ભાજપ દ્વારા મંદિરે મુદ્દાને ચગાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા સાધુ સંતોના ધમદિસ નામના આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર પણ પહોંચ્યા હતા. રવિશંકરે કહ્યું હતું કે દેશના લાખો લોકો હવે ઈચ્છી રહ્યા છે કે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે. રવિશંકર ધમ દિશામાં અયોધ્યાની સાથે સાથે સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અયોધ્યામાં તમામ પક્ષોની વચ્ચે મધ્યસ્થાના
પ્રવાસમાં લાગેલા આધ્યાત્મિક ગુરુઓએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સબરીમાલા મામલાનો જે ચુકાદો આપ્યો છે તેનાથી લોકોને આઘાત લાગ્યો છે. બીજી બાજુ અયોધ્યા મામલે પણ ચુકાદો આવ્યો નથી, આનાથી પણ આઘાત લાગ્યો છે. સીસીએ કહ્યું કે અમે તમામ સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ સબરીમાલા પણ કહેવા માંગે છે કે ભારત હંમેશાથી માતાઓનું સન્માન કરે છે. રવિશંકરે કહ્યું હતું કે કેટલાક મંદિરોમાં મહિલાઓને પ્રવેશ સાથે જોડાયેલી એક પ્રથા ચાલી રહી છે. સબરીમાલાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ત્યાં 41 દિવસના વ્રત કરનાર લોકો પણ પહોંચે છે. મહિલાઓ જટિલ સ્થિતિમાં પણ રહેતી હતી, તેમના માટે 41 દિવસના વ્રત અશક્ય હતા, જેથી પ્રવેશના નિયમ બનાવવાના આવ્યા હતા. સીસીનું કહેવું છે કે અમારો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ રિવ્યૂ પિટિશનનો સ્વીકાર કરશે. સીસીએ કહ્યું હતું કે સંતોને મંદિરમાં કોઈ જરૂર હોતી નથી, સંત ત્યાં પહોંચે છે, ત્યાં જ મંદિર હોય છે, પરંતુ સામાન્ય જનતા કહે છે કે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે મંદિર માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે સીસી મધ્યસ્થાનની તરફેણ કરી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી સાધુ સંતે કહ્યું હતું કે જો જરૂર પડશે તો રામ મંદિર માટે 1992 જેવું આંદોલન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં મામલો ટળી ગયા બાદ સંત સહિત હિન્દુ આદિ સંગઠન બહુ હુકમ લાવીને મંદિર બનાવવાની માંગ કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કહી ચૂક્યા છે કે આ વખતે રામના નામ ઉપર દીવડા પ્રગટાવવાનો સમય છે. અયોધ્યામાં વહેલી તકે કામ શરૂ થશે, જો કે એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ કામ મંદિરનું થશે કે પછી રામ મૂર્તિનું શરૂ થશે. મોદી સરકારના પ્રધાન પર રામ મંદિરને લઈને આક્રમક બની રહ્યા છે. ઉમા ભારતી કહી ચૂક્યા છે કે આના માટે તેઓ દરેક પ્રકારની મદદ માટે તૈયાર છે. બીજા કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરી સીધી રીતે કાયદાની તરફેણ કરી રહ્યા છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર અને ભાજપને આ મુદ્દે ભીસમાં લેવાનો પ્રયાસ કર્યા છે. 2019ની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ફરી એકવાર રામ મંદિરના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. શેર બજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની 10 ભારતીય કંપનીઓ પૈકી 8 કંપનીઓ માર્કેટના મૂળમાં સંયુક્ત રીતે 1.69 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે TCS અને SBI દ્વારા માર્કેટિંગ મૂળમાં સૌથી વધારો થયો છે. ICICI બેંક, HDFC અને RIL સહિત 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થઈ રહ્યો છે. સુરતના દિવસે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 5% અથવા તો 1600 પોઈન્ટ રિપીટ અથવા તો 1662 પોઈન્ટનો મોટો ઉછાળ રહ્યો હતો અને સેન્સેક્સ 35,011ની સપાટીએ રહ્યો હતો. સૌથી વધુ માર્કેટ મૂડી ધરાવતી TCSની માર્કેટ મૂડીમાં 41,351.28 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી 716,630.43 કરોડ થઈ ગઈ છે. SBIની માર્કેટ મૂડી 33,333.33 કરોડ વધીને 2,54,752.35 કરોડ થઈ ગઈ છે. આવી જ રીતે ICICI બેંક અને HDFCની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીય રીતે વધી ગઈ છે. RILની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન 18,730.2 કરોડ વધીને 680,910.61 કરોડ થઈ ગઈ છે. હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ફોસિસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ક્રમશઃ 15,834.4 કરોડ અને 12,471.8 કરોડ વધીને નવી સપાટીએ પહોંચી છે. બંને કંપનીઓને માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે, તેમાં કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડી 4,910.8 કરોડ ઘટીને 2,16,133.97 કરોડ થઈ ગઈ છે. HDFC બેંકની માર્કેટ મૂડીમાં 4,171.8 કરોડ સુધાનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી 5,29,122.57 કરોડ થઈ ગઈ છે. ટોપ 10 કંપનીઓની રેન્કિંગની વાત કરવામાં આવે તો TCS પ્રથમ ક્રમાંક પર અકબંધ છે. ત્યારબાદ RIL, HDFC બેંક, HUL, ITC, HDFC, ઇન્ફોસિસ, SBIનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપ 10 કંપનીઓ પૈકી 8 કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થઈ રહ્યો છે. TCSએ માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો કર્યો છે. હવે આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં માર્કેટ મૂડી લઈને ફરી એકવાર કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ TCS અવિરતપણે પ્રથમ ક્રમાંક પર જ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं
नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायन्स क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 B2 और भारतीय एजुकेशन ट्रस्ट ना परिवार तरफ थी हूँ आप सौ ने दिवाळी नी शुभकामनाओं पाठवु छू। तमारू जीवन अने सौनु जीवन एक सरस प्रकाशमय रहे अने सुखी संपन्न अने एक संस्कार थी भरेलू जीवन रहे तेवी मारी शुभकामनाओं छे। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓરથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं। और विद्यार्थी ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी। हूं जलपिन भीमाणी MN विद्यालय शाला परिवार तरफ थी आप सौने दिवाळी अने नवा वर्षनी शुभेच्छा पाठवु छू अने आ साथे तमारू नवू वर्ष खूब ज सुखदमय रहे अने समृद्धिमय बनी रहे एवी शुभेच्छा अने दिलथी। એક બાદ આપનું સ્વાગત છે। ત્યારે હિન્દુ સંગઠનના વિરોધ વચ્ચે સબરીમાલા માતાના મંદિરના કપાટ ખુલ્યા છે। રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ જોતા પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેરળનું સબરીમાલા મંદિર આજે એક દિવસ માટે ખુલશે। જો કે કેરળ પોલીસ મંદિર ફરીથી ખુલે તે પહેલા સુરક્ષાને લઈ કોઈ જોખમ લેવા તૈયાર નથી। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરની આસપાસ અને અન્ય વિસ્તારોમાં શનિવાર રાતથી જ કડક પ્રતિબંધ આદેશો લાગુ પાડી દીધા હતા। સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની વય જૂથની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપવાના વિરોધમાં થયેલા હિંસક દેખાવોને ધ્યાનમાં રાખીને મોટા પાયે સુરક્ષા દળ તહેનાત કરવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સબરીમાલા મંદિર
શનિધાનમ, પંબા અને નિકલ તેમજ ઇલુ ગવલમાં પ્રતિબંધ આદેશો અમલમાં રહેશે. માસિક પૂજા માટે 17 ઓક્ટોબરના રોજ 5 દિવસ માટે ખોલવામાં આવેલ શબરીમાલા મંદિરમાં 1 ડઝન મહિલાઓની પોલીસ સુરક્ષા વચ્ચે પૂજા માટે મંદિરમાં પ્રવેશવાની કોશિશ બાદ શ્રદ્ધાળુઓ અને અન્ય સંગઠનોને ભારે વિરોધ દેખાવ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હિંસક દેખાવો બદલ 543 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ગુરુવાર સુધી 3,701 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ કહ્યું છે કે પીએમ મોદીની તુલના હિટલર સાથે કરી છે. સાથે સાથે એમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સાથે પણ એવું જ કરવા માંગે છે જેવું હિટલરે કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી મલ્લિકાર્જુન ખડગે રવિવારે મુંબઈમાં કોંગ્રેસ તરફથી સંવિધાન બચાવ કાર્યક્રમ સંબોધિત કરતા કહ્યું કે આ દેશમાં તાનાશાહી લાવવાની કોશિશ થઈ છે. જેમ એડોલ્ફ હિટલરે જર્મનીમાં કર્યું તેવું જ પીએમ નરેન્દ્ર મોદી આજે હિન્દુસ્તાનમાં કરવા માગે છે. ખડગેએ કહ્યું કે ભાજપના શાસનમાં દેશની સ્થિતિ બગડી રહી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી RSS ભાજપ અને મોદીને એમની તરફથી સંવિધાનને ખતમ નહીં કરવા દે. જેવી રીતે અન્ય સંસ્થાઓને નષ્ટ કરવામાં આવી રહી છે, તેમણે કહ્યું કે સંવિધાનનો સંબંધ કોઈ ખાસ જાતિ ધર્મ કે સમુદાય સાથે નથી, બલકે સમાન રૂપે એક ભારતીય સાથે છે. ભાજપ પર હુમલો બોલતા ખડગેએ કહ્યું કે ભાજપે પાછલા 4 વર્ષોમાં એક પણ સારું કામ કર્યું નથી. એની પાસે કોંગ્રેસ પર આંગળી ઉઠાવવા અને એમને એમ પૂછવાનો કોઈ અધિકાર નથી કે અમે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું. વધુમાં કહીએ કે ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરી દીધી છે અને પ્રેસ પર સતત અંકુશ લગાવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દિવાળીના તહેવારમાં સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જો કે આ વખતે કોડિયામાં રંગબેરંગી નવી ડિઝાઇનનું આકર્ષણ વધારે દેખાઈ રહ્યું છે, ત્યારે આ વખતે મંદીના વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હલકી ભોગવી રહ્યા છે. આ તહેવારોમાં જાત જાતના કોડિયાની મુસ્લિમ પરિવારના આશીનભાઈ તથા મોહમ્મદભાઈ કલર પ્રિન્ટ કરીને બોક્સ પેકિંગ કરીને વેચી રહ્યા છે. ત્યારે હિન્દુઓના તહેવારમાં રોશની ફેલાવા ડીસા તાલુકાના ઝેરડા ગામનો એક મુસ્લિમ પરિવાર આખા બનાસકાંઠામાં સહિત કોડિયા પૂરા પાડે છે. ખરેખર માટી કામના કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો એ વાતને સાર્થક કરતા મુસ્લિમ પરિવારે બનાવેલ કોડિયા આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અજવાળું પાથરી રહ્યા છે. દિવાળીના બજારોમાં આ સુરમા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાઓનું વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે આ વખતે કોડિયામાં રંગબેરંગી અવનવી ડિઝાઇનોનું પણ આકર્ષણ વધારે દેખાઈ રહ્યું છે, ત્યારે આ વખતે મંદી વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હાલાકી ભોગવી રહ્યો છે. ત્યારે 20થી વધુ કારીગરો આધુનિક ટેકનોલોજીના મશીન દ્વારા અવનવા કોડિયા બનાવી રહ્યા છે અને આ વખતે રંગબેરંગી કોડિયાઓની માંગ પણ બનાસકાંઠામાં સહિત ઉત્તર ગુજરાત અને વિદેશમાં પણ નથી જોવા મળી રહી. આ વખતે ઝેરડાના મુસ્લિમ પરિવાર ભયંકર મંદી વચ્ચે સપડાયો છે. દર વર્ષની જગ્યાએ આ વર્ષે માત્ર 25% કોડિયાનું વેચાણ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો આલા બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ કે બ્રેક. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. કરજે બસ. હું વીડીવાળા, કલોલ સિટી પોલીસ સ્ટેશન, ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી, શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો,
ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું. અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. જામકર નોરડા ખાતે શ્રી હંસરાજભાઈ સોજીભાઈ રાદડિયાના નર્સિંગ કોલેજમાં 70 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિમાં રંગોળી ખૂબ જ મહત્વ છે. જામકંડોરણા સ્થિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં દીપાવળીના દિવસે લોકો રંગોળી બનાવે છે ત્યારે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાની પ્રક્રિયાના ભાગરૂપે જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા નર્સિંગ કોલેજ દ્વારા રચનાત્મક રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 70 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વૃક્ષારોપણ, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, મહાત્મા ગાંધી બાપુ, રાષ્ટ્રીય મિલકતની જાળવણી સહિત અનેક વિષયો પર વિદ્યાર્થીઓએ આકર્ષક કલાત્મક રંગોળી પ્રદર્શિત કરી હતી. આ રંગોળી સ્પર્ધામાં કોટડીયા કૃષ્ણાબેન અશોકભાઈ દ્વારા બનાવેલી સ્ત્રી ભ્રૂણ હત્યા તથા બેટી બચાવો બેટી પઢાઓ રંગોળી આકર્ષક કેન્દ્ર બની હતી. આ તકે ગુજરાતના કેબિનેટ મંત્રી તથા સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ રાદડિયા સંસ્થાના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહ સાથે ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા. માય નેમ ઇઝ કોટડીયા કૃષ્ણ અશોકભાઈ, સેકન્ડ યર જીએનએમ નર્સિંગ, શ્રી હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા નર્સિંગ કોલેજમાં આજે રંગોળી કોમ્પિટિશનમાં હું સ્ત્રી ભૂણ હત્યા વિશેની મારી જે રંગોળી હતી એના વિશે હું સમજાવવા માંગુ છું. તો સ્ત્રી ભૂણ હત્યા, જ્યારે બાળકનો જન્મ થાય છે તો ઘરમાં માતા પિતા એવો મતભેદ રાખતા હોય છે કે પુરુષોને જ માન આપવામાં આવે છે, સ્ત્રીઓને માન આપવામાં નથી આવતું. પણ શા કારણે સ્ત્રીઓને માન નથી અપાતું એ માટે જ હું કહીશ. તો કે જ્યારે એક નાનકડું અમથું ગામ હતું તેમાં બે મોટા કુટુંબો રહેતા હતા. એક નાનું કુટુંબ, એમાં 4 ફેમિલીનું કુટુંબ હતું અને એક મોટું કુટુંબ, એમાં 6-7 જણા રહેતા હતા. ત્યારે મોટું કુટુંબ એટલું બધું સમજતું હતું કે આજે આપણા ઘરમાં સ્ત્રીનો જન્મ ન થવો જોઈએ, તે લોકો ગ્રામીણ પ્રથાઓમાં માનતા હતા. અને જ્યારે નાનું કુટુંબ હતું તે બધાને માન આપતા હતા. તો એક દિવસ એવું થયું, એક ગામમાં તે માતા હતી, તે પોતે ગર્ભવતી હતી અને તેના 9 મહિના થઈ ગયા ત્યારે માતાને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. હોસ્પિટલે લઈ ગયા ત્યારે તેને ઘરે સાંજે રાત્રે દીકરીનો જન્મ
જન્મ થયો, દીકરીનો જન્મ થયો તો ત્યારે તેના ફેમિલી મેમ્બરોએ અને ઘરના સભ્યોએ તેને એવું કહ્યું કે આજે આપણા ઘરમાં દીકરીને નહીં રાખવામાં આવે, આપણે પુરુષોને જ માન આપીએ છીએ. તો શા કારણે એ લોકો એવું કહે છે કે આપણે પુરુષોને જ માન આપીએ છીએ? ત્યારે બધા સભ્યો ઘરમાં ભેગા થયા અને તે સ્ત્રીને સમજાવવામાં આવી કે તારા ઘરે જે દીકરીનો જન્મ થયો છે તેને આપણે ગર્ભમાં જ મારી નાખીએ, અથવા તો તે જન્મ થાય પછી તરત જ આપણે તેને મારી નાખીએ, અથવા તો દૂધ પ્રથાથી તેને મારી નાખીએ. ત્યારે તેને સ્ત્રી બોલે છે કે શા કારણે તમે સ્ત્રીને માન નથી આપતા? ત્યારે મોટા કુટુંબના લોકો બધા એમ કહે છે કે આપણે તો ઉચ્ચ ખાનદાની લોકો છીએ, આપણા ઘરમાં દીકરીઓ ન શોભે, આપણા ઘરમાં તો ફક્ત દીકરાઓ જ શોભે. ત્યારે તે માતાઓ પછી કંઈ જ બોલતી, તે સ્ત્રી કંઈ બોલતી જ નથી અને 2-3 દિવસ થાય છે ત્યારે તે પોતે રાત્રે સૂતી હોય છે ત્યારે તેની સાસુ અને તેના ઘરના સભ્યો તેને લઈ અને કોથળામાં પૂરી અને ઉકેડામાં દાટી આવે છે. ઉકેડામાં દાટવા જાય છે ત્યારે સ્ત્રીને ખબર હોતી નથી, પરંતુ સવારે ઉઠીને બાળકને તે ગોતે છે તો ત્યારે તેની સાસુ કહે છે કે તારા બાળકનું મૃત્યુ થઈ ગયું છે. તો સ્ત્રી પોતે રડતી ગામમાં જાય છે, ગામમાં તેને ક્યાંય જ બાળક મળતું નથી, પરંતુ 2-10 અથવા 10-15 દિવસ થઈ જાય છે ત્યારે તે ઉકરડા પાસે કચરો નાખવા માટે જાય છે તો ત્યાં તેને એક પોતાની દીકરી મળે છે અને એને દીકરીનો તેમને પેલા અવાજ સંભળાય છે. અવાજ સંભળતા તે પોતે ત્યાં જાય છે અને કોથળો ઊંચો કરીને જોવે છે તો ખરેખર પોતાની દીકરી જ હોય છે. ત્યારે ગામના સભ્યો કહે છે કે અહીં કેમ દીકરી? ત્યારે તે કહે છે કે મારી અત્યાર સુધી બહુ કઈ બોલી જ ન હોય, પરંતુ જયારે તેની દીકરી મળે છે ત્યારે તે એટલું જ કહે છે કે મારા સાસુ સસરા અને મારા ઘરના સભ્યોએ તેના દીકરીને અહીં ડાયટી છે. ત્યારે 15 દિવસ થાય છે છતાંય સ્તનપાન કર્યા વગરની દીકરી પોતે જીવિત જ હોય છે. તે જોઈ અને રડતી તે પોતાના ઘરે આવે છે ત્યારે તેની માતા ત્યારે તેના સાસુ સસરાને કહે છે કે તમે શું દીકરીને ત્યાં દાટી આવ્યા હતા? ત્યારે તેના સાસુ કહે છે તારી દીકરીનો તો ગર્ભમાં જ તારો મૃત્યુ કરી નાખતો. તો ત્યારે એમ કહે છે ગર્ભમાં મારી દીકરીનો મૃત્યુ નથી થયેલો, છતાં પણ તે મેં જન્મેલી જ તેમને જોઈ છે એમ કહી અને પોતે રહેવા લાગે છે. ત્યારે તેના સાસુ સસરા કહે છે જો તારી દીકરી અને તારે રહેવું હોય તો આ કુટુંબમાં તારી કઈ જરૂર જ નથી. ત્યારે નાના કુટુંબના અને અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરી પડઘમ પડી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જસદણના વિંછિયામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની આખરી પડઘમ પડી રહી છે ત્યારે વિંછિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જસદણ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની શરૂઆત વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી આવેલ મહેમાનો તેમજ જસદણ શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી સહિતના આગેવાનોએ કોંગ્રેસના જોડાય ઉમેરકા ભેર દીપ પ્રાગટ્ય કર્યું હતું. વિંછિયા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિતના 250-300 જેટલા ભાજપના સક્રિય કાર્યકર્તા અમિત ચાવડા અને પરેશ ધાનાણીની હાજરીમાં ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ભાજપ માટે ફટકો આપ્યો છે. આટકે અમિત ચાવડા, પરેશ ધાણી, પૂંજાભાઈ વંશ, હિતેશભાઈ વોરા તેમજ કોંગી 10 ધારાસભ્યો સહિતના મહેમાનો આ ખેડૂત મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ભાજપ વિરુદ્ધ આકરા પ્રહારો તેમજ કટાક્ષો કરી હતી, સભાને ગજવી હતી. રાજભા હંડા સાથે NS ગુજરાત ન્યૂઝ, જસદણ. આજના આધુનિક સમયમાં યુવાનો પોતાનો જન્મદિવસ નિમિત્તે પાર્ટી કરી મિત્રો સાથે મોજ મસ્તીમાં ઉજવવા પાછળ ખોટા ખર્ચ કરી જન્મદિવસ મનાવે છે. ત્યારે માળિયા હાટીના પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ પોતાનો જન્મદિવસ નવયુવાન શિક્ષણવિંદ તેમજ પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે મનાવવાનો નિર્ધાર કરી પ્રકૃતિના ખોળે શાળા પરિસરમાં સાદગી ભર્યા વાતાવરણમાં જન્મદિવસ મનાવ્યો હતો. પોતાના જન્મદિવસે વિદ્યાર્થી જીવનના આદર્શ સ્વામી વિવેકાનંદના પુસ્તક ભેટ આપી સ્વામી વિવેકાનંદના જીવન વિચારોની વિશેષ માહિતી સાથે પર્યાવરણના જતન પાછળ સતત કાર્યશીલ રહેતા બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવવા તેમજ ભારત દેશની માતૃભૂમિની રક્ષા તન મન ધનથી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સાદગીપૂર્વક માહોલમાં શાળાના ચેરમેન માનસિંહભાઈ સિસોદિયાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, માળિયા હાટી. તો આલા બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.